નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હરિદર્શન સ્કૂલ દ્વારા આયોજિત ધોરણ 11 એસપી ની ઓનલાઈન વિડિયો સિરીઝ માં હું રિતેશ સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે એસપી ની અંદર ચેપ્ટર નંબર 2 સેક્રેટરી નો અર્થ અને તેના પ્રકાર આ ચેપ્ટર નંબર 1 ની અંદર હવે આપણો અભ્યાસક્રમ આગળ વધારીશું. તો છેલ્લે આપણે મિત્રો શું અભ્યાસક્રમ કર્યો? તો છેલ્લે મિત્રો આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરી હતી જેનું નામ હતું સેક્રેટરી નો અર્થ આપી તેના પ્રકારો સમજો. પહેલા પ્રશ્નની અંદર આપણે પ્રસ્તાવના ત્યારબાદ સેક્રેટરી નો અર્થ એટલે કે સેક્રેટરી શબ્દ રોમન સ્વરાજ્યનો હતો, લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો હતો, એને રોમનના લોકો સ્ક્રિબા તરીકે ઓળખતા હતા અને સેક્રેટરી શબ્દ સેક્રેટરિયલ ઉપરથી ઉતરી આવ્યો હતો. ત્યારબાદ સેક્રેટરીની વ્યાખ્યા જોઈ હતી અને સેક્રેટરીના પ્રકારો વિશે સમજૂતી મેળવી. હવે મિત્રો તમારે પ્રશ્ન ત્યાં સુધી લખવાનો હતો સેક્રેટરીના પ્રકારો વિશે. ત્યારબાદ નીચે આપણે એક બાબત જોઈ હતી વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢી અને કંપનીનું સ્વરૂપ. તો કંપની શા માટે બનાવવામાં આવી એમની માહિતી આપણે આગળ મેળવી જોઈએ. તો એ માટે ચાર શબ્દો પહેલા આપણે અભ્યાસ કરશું પછી આત્મલેખન ચાલુ કરશું. પહેલો જ શબ્દ છે મિત્રો શેર. તો શેર કોને કહેવાય? તો આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી એમ કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરે તે દરેક નાના ભાગને મિત્રો આપણે શું કહીશું શેર. એ દરેક નાના ભાગને આપણે શું કહીશું શેર. તો બીજો પ્રશ્ન એ થાય કે શેર ધારકો કોને કહેવાય? તો આવા શેર જે વ્યક્તિ ખરીદી કરે એને આપણે શું કહીશું શેર ધારક. આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે મેં કોઈ એક કંપનીના 10 શેર ખરીદેલા હતા તો હું જે તે કંપનીનો શું ગણાવું શેર ધારક ગણાવું. ત્યારબાદ બીજા બે શબ્દો સંચાલન અને સંચાલક. તો આવડી બધી મોટી કંપનીનું સંચાલન અમુક વ્યક્તિ કરે. કોણ કરે? જે વ્યક્તિ પાસે સૌથી વધારે શેર હોય. જે વ્યક્તિ પાસે સૌથી વધારે શેર હોય તેવા વ્યક્તિઓ આવી કંપનીનું સંચાલન કરે છે. સંચાલન એટલે મેનેજમેન્ટ. સંચાલન વિશે થોડી ઘણી માહિતી આપણે ધોરણ 11માં બીએના ચેપ્ટર પહેલામાં પણ કરેલી છે. તો મિત્રો હવે આગળ જોઈએ તો આવું સંચાલન કરનારા જે વ્યક્તિઓ છે જે વ્યક્તિ કંપનીનું સંચાલન કરશે એને આપણે શું કહીશું સંચાલકો. આ ચાર શબ્દો તમને સમજાવવા ખૂબ જ જરૂરી છે. આ ચાર શબ્દો સમજાશે તો મિત્રો તમને આટલી માહિતી સમજાશે. હવે મિત્રો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1 સેક્રેટરીનો અર્થ આપી તેના પ્રકાર. એમની અંદર પહેલો પ્રકાર છે કંપની સેક્રેટરી. તો કંપની સેક્રેટરીની માહિતી જોઈએ આપણે તો સેક્રેટરીના તમામ પ્રકારોમાં કંપની સેક્રેટરીનું સવિસ્તૃત મહત્વ છે. શા માટે વધારે મહત્વ છે? તો આપણે ધોરણ 11 અને 12 ની અંદર જે પણ અભ્યાસ કરીશું એ કંપની સેક્રેટરી વિશે જ કરીશું. કંપનીના સાચા માલિકો શેરધારકો ગણાય. શા માટે કંપનીના સાચા માલિકો શેરધારકો કહેવાય? તો આપણે લાસ્ટ જોયું હતું કે એક કંપની 5 કરોડ રૂપિયાની બની. તો આ કંપનીના શેર ખરીદે કોણ? શેરધારકો. તો જે વ્યક્તિ શેર જે શેરધારકો શેર ખરીદે એને કંપનીમાં રોકાણ કહેવાય. મેં એ કંપનીના કંપનીમાં 1000 રૂપિયાનું રોકાણ કર્યું. 10 શેર ખરીદ્યા અને 1000 રૂપિયાનું રોકાણ કર્યું તો હું કંપનીનો માલિક ગણા. પરંતુ કેટલા રૂપિયાનું ગણા મિત્રો? 1000 રૂપિયાનું રોકાણ કર્યું એટલે 1000 રૂપિયા હું કંપનીનો માલિક ગણા. તો આવી રીતે કંપનીના સાચા માલિકો કંપનીના કોણ ગણાય? શેરધારકો. આગળ શેરધારકો અને કંપની બંનેનું અલગ અલગ વ્યક્તિત્વ છે. છેલ્લે આપણે જોયું હતું શેરધારકો જીવંત હોય. તમે શેર ખરીદી શકો, હું શેર ખરીદી શકું, તમારા મમ્મી પપ્પા શેર ખરીદી શકે. તો આપણે બધા જીવંત છીએ. તો વ્યક્તિ મીન્સ કે શેરધારકોનું જે વ્યક્તિત્વ છે એ કેવું હશે? જીવંત. અને કંપનીનું વ્યક્તિત્વ કેવું હશે? કૃત્રિમ. શા માટે? કંપની એની રીતે ચાલશે નહીં, એમની રીતે કંપનીનો વિકાસ થશે નહીં. કોના દ્વારા થશે? સંચાલકો દ્વારા. તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે એટલે કે આગળ આમાં કીધું છે જેમાં કંપની છે તે કંપની કૃત્રિમ. આપણે આગળ ચર્ચા કરી હતી એ રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. જે વ્યક્તિ પાસે કંપનીમાં જે શેરધારકો પાસે વધુ શેર હોય એ લોકો શું કરશે? કંપનીનું સંચાલન.
કંપનીનું સંચાલન કરવા માટે કંપનીના સૌથી વધુ શેર તમારી પાસે હોવા જોઈએ અને આ જે વ્યક્તિ પાસે જે વ્યક્તિ કંપનીનું સંચાલન કરશે એને આપણે શું કહીશું કંપનીના સંચાલક ફરી એક વખત જે વ્યક્તિ કંપનીનું સંચાલન કરે એને આપણે શું કહીશું કંપનીના સંચાલકો તો આ સંચાલકોના આદેશ અનુસાર એ જે હુકમ કરે હુકમ અને આદેશ અનુસાર કંપનીના રોજના વહીવટી અને સામાન્ય કાર્ય કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને આપણે કંપની સેક્રેટરી કહીશું હવે અહીંયા મિત્રો કંપની સેક્રેટરી એટલે શું એમના વિશેની આપણે માહિતી મેળવી કે સંચાલકોના આદેશ અનુસાર કંપનીના રોજનો વહીવટ રોજના વહીવટી અને સામાન્ય કાર્ય કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને આપણે શું કહીશું કંપની સેક્રેટરી હવે કંપની સેક્રેટરીના કાર્યની દ્રષ્ટિએ કાર્ય અનુસાર નીચે મુજબ બે પ્રકાર પડે છે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે કંપની સેક્રેટરીના બે પેટા પ્રકાર છે કયા કયા સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી તો મિત્રો હવે આપણે સામાન્ય સેક્રેટરીના જે ચાર કાર્યો છે એ ચાર કાર્યો સમજવાના બે માર્કની અંદર પ્રશ્ન પૂછી શકાય કે સામાન્ય સેક્રેટરીના કાર્યો જણાવો તો સામાન્ય સેક્રેટરીના ચાર કાર્યો છે કયા કયા છે જોઈએ પહેલું તો હવે સામાન્ય સેક્રેટરી એ કંપનીમાં સંચાલકોના આદેશ અનુસાર સંચાલકો જે આદેશ આપે એ આદેશ અનુસાર કાર્ય કરવાનું રહે છે એટલે કે સંચાલકો જેવી રીતે આદેશ આપે એવી રીતે કામ કરવાનું રહે છે બીજું સામાન્ય સેક્રેટરી કંપની વતી પત્ર વ્યવહાર કરે છે સામાન્ય સેક્રેટરી બીજું કામ શું કરશે તો આપણે એમની વ્યાખ્યાની અંદર જોયું હતું કે ગુપ્ત બાબતોનું ધ્યાન રાખવાવાળી વ્યક્તિ અને પત્ર વ્યવહાર કરનાર વ્યક્તિ તો સામાન્ય સેક્રેટરી બીજું મહત્વનું કામ કરશે પત્ર વ્યવહાર કરશે હવે તો ત્રીજો મુદ્દો જોઈએ તો સામાન્ય સેક્રેટરી શેર વહેંચણી શેર ફેરબદલી શેર જપ્તી અને શેર હપ્તા વગેરે જેવા કાર્યો કરે છે હમણાં મિત્રો 5 મિનિટ બાદ હું તમને આ ચારે ચાર નામ સમજાવીશ અને છેલ્લો મુદ્દો છે કંપનીના નફામાંથી ડિવિડન્ડની વહેંચણી કરવી તો ડિવિડન્ડ એટલે શું અને આ ચાર શબ્દો શેર વહેંચણી શેર ફેરબદલી શેર હપ્તા શેર જપ્તી એટલે શું તેનો અભ્યાસ મિત્રો હવે આપણે કરીએ આ માત્ર સમજૂતી છે આ પાંચ શબ્દો સમજવા માટે કયા કયા શબ્દો શેર વહેંચણી શેર ફેરબદલી શેર હપ્તા શેર જપ્તી અને ડિવિડન્ડ પાંચ શબ્દો સમજવા માટેની સમજૂતી છે આ તમારે ફેરબુકમાં લખવાની નથી માત્ર આટલી જ માહિતી તમારે તમારી ફેરબુકમાં લખવાની છે તો હવે મિત્રો આપણે જોઈએ કે કંપની છે એ કંપની શેર કેવી રીતે લોકો ખરીદે કંપની શેર કેમ બહાર પાડે તો એમના વિશે થોડીક વધારે માહિતી મેળવી છે પણ ફરી પાછા ચાર શબ્દો ફરી એક વખત કે શેર એટલે શું કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરે દરેક નાના ભાગને શેર કહીશું પણ મેં કંપનીના શેર ખરીદ્યા ક્યારે મને ખબર તો પડવી જોઈએ ને કે કઈ કંપનીએ શેર બહાર પાડ્યા તો એમના માટે મિત્રો એટલે શબ્દ છે વિજ્ઞાપન પત્ર શબ્દ નથી ને એવું વિજ્ઞાપન પત્ર એટલે શું તો એનો સમાનાર્થી શબ્દ છે મિત્રો જાહેરાત તો પેલા કંપની શું કરશે જ્યારે કોઈ કંપની શેર બહાર પાડે શબ્દ શેર બહાર પાડવા તો જ્યારે કોઈ કંપની શેર બહાર પાડે ત્યારે શું કરવું પડે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ વસ્તુ વેચવી હોય તો શું કરવું પડે તો આપણે પેલા છાપાની અંદર એટલે કે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપવી પડે એક્ઝામ્પલ તરીકે આપણે આપણું મકાન જ વેચવું છે તો આપણા સગાવાળા ઓળખાણ હોય તો વેચાય છે ઘણી વખત ઝડપથી કોઈ કસ્ટમર ન મળે તો આપણે શું કરવું પડે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી પડે ને કે ભાઈ મારે આ નામનું આ વિસ્તારમાં આવેલું આટલી જગ્યાનું આટલી આટલી ફેસિલિટી વાળું મકાન વેચવાનું છે જે વ્યક્તિ એ ખરીદવું હોય એને નીચેના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો તો મિત્રો અહીંયા એવું છે વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત તો કંપની પેલા શેર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપશે કેવી જાહેરાત આપશે તો અહીંયા મિત્રો એક શબ્દ છે જાહેર જનતા જાહેર જનતા એટલે કોણ તો તમે અને હું
જે વ્યક્તિને કંપનીના શેર ખરીદો એટલે કે આખા દેશની તમામ પ્રજા એમના માટે આ કંપનીની અંદર શબ્દ છે જાહેર જનતા આખા દેશના તમામ લોકો કે જે ન્યૂઝપેપર વાંચતા હોય શેર ખરીદવામાં રસ રાખતા હોય એવા તમામ લોકોને માટે એ કયા શબ્દ છે જાહેર જનતા તો પહેલા તો વિજ્ઞાપન પત્રમાં શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે શું આપવામાં આવે છે મિત્રો આમંત્રણ કે ભાઈ તમે અમારી કંપનીના શેર ખરીદો કંપની શેર વેચશે અને તમે અને હું આપણે શું કરશું કંપનીના શેર ખરીદશું તો પહેલા કંપની શું કરશે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપશે કંપની એના શેર વેચવા માંગે છે એવી ત્યારબાદ હવે આપણે ખરીદવા હોય તો શું કરવું એની પ્રોસેસ શું છે હવે એ જોઈએ તો શેર ખરીદવા હોય ને તો આપણે એમના માટે શેર ખરીદવા માટે અરજી કરવી પડે કંપનીને આપણે લેખિતમાં દેવું પડે કે મારું નામ આ મારા મોબાઈલ નંબર મારું બેંકનું એકાઉન્ટ આપણી બધી ડિટેલ અને મારે તમારી કંપનીના આટલા શેર ખરીદવા એક્ઝામ્પલ તરીકે એક શેર બરાબર 100 રૂપિયા તો 10 શેર ખરીદવા હોય તો મિત્રો 10 × 100 બરાબર 1000 રૂપિયા આપણી પાસે હોય તો આપણે કંપનીના 10 શેર ખરીદવા માટે અરજી કરી શકીએ તો અરજી વખતે આપણે કેટલા રૂપિયા કંપનીને આપશું 10 રૂપિયા એક શેર દીઠ કેટલા રૂપિયા 1 શેર બરાબર 10 રૂપિયા ક્યારે આપશું આપણે અરજી વખતે આપણે કંપનીને અરજી કરી તો અમારે તમારી કંપનીના શેર ખરીદવા છે પણ અત્યારે બધું પેમેન્ટ 100 એ 100 રૂપિયાનું એક શેર દીઠ પેમેન્ટ કરવાનું નથી અત્યારે આપણે કેટલા રૂપિયા આપવાના 10 રૂપિયા ક્યારે અરજી વખતે આપણે અરજી શું કામ કરશું ક્યાંથી વાંચીન કરશું તો ન્યૂઝપેપર વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આવી હોય છે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે એટલે આપણે એ જાહેરાત વાંચી અને આપણે કંપનીને શેર ખરીદવા માટે અરજી કરશું હવે આપણે એક તો નહીં કરી આખા ભારતમાં ઘણા બધા લોકો કંપનીને અરજી કરશે તો બધાય લોકોની અરજી પહેલા શું કરશે કંપની બધાની અરજી ભેગી કરશે અને ત્યારબાદ એની ફાળવણી કરશે ફાળવણી એટલે શું તો હવે આપણો જન્મદિવસ હોય અને આપણે 50 ચોકલેટ લઈએ તો આપણે આપણા તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે શું કરશું બબે ચોકલેટ બધાને આપશું તો આપણે જે આ બધાને બબે ચોકલેટ આપીએ છીએ એને ફાળવણી કરી કહેવાય અથવા તો બીજા શબ્દોમાં વહેંચણી કરી દીધી આપણે બધા વિદ્યાર્થીઓને શું કરી દીધી ચોકલેટની વહેંચણી તો એવી જ રીતે કંપની શેર વેચવા માંગે છે અને આપણે શેર ખરીદવા માંગીએ છીએ તો આપણે પહેલા શેર અરજી કરશું કંપની પાસે બધા લોકોની શેર અરજી આવશે એટલે કંપની એક કામ કરશે બધાને શેરની ફાળવણી કરવાનું કામ કરશે કેવી રીતે કામ કરશે પાછો પ્રશ્ન આવ્યો કેવી રીતે કરશે તો એક્ઝામ્પલ તરીકે 3 રીતથી કંપની શેર વહેંચણી કરે કેટલી રીતથી કરે 3 રીતથી કઈ કઈ રીત તો કે ભાઈ ક ખ ગ પ્રમાણ જે ભાઈનું નામ કમલભાઈ હોય એને કંપની જેટલા શેર માંગ્યા હોય એટલા શેર આપી દે કંપની પાસે તો કેટલા શેર છે 5 કરોડ રૂપિયા છે કેટલા ટોટલ 5 કરોડ પણ તમે અરજી કરો હું અરજી કરું આપણે બધા અરજી કરી કંપનીમાં તો એવું બને કે 10 કરોડના શેર ખરીદવા માટે કેવી આવી અરજી કેટલાની આવી 10 કરોડ શેર ખરીદવા માટે આવી તો હવે કંપની શું કરશે બધાને અડધે અડધે શેર આપશે કે કમલભાઈએ 100 શેર માંગ્યા બરાબર તો કમલભાઈને 100 શેર આપી દેશે ત્યારબાદ મગનભાઈએ 500 શેર માંગ્યા તો મગનભાઈને 500 શેર આપી દેશે પરંતુ હવે સાગરભાઈએ શેર માંગ્યા 50 શેર પરંતુ હવે કંપનીના શેર કેવા થઈ ગયા પૂરા ક ખ ગ પ્રમાણે પહેલા જે 5 કરોડ શેર જેને વેચાઈ જશે એને કંપની વેચી દેશે તો સાગરભાઈને શેર મળશે નહીં બીજી રીત જોઈ એબીસીડી વાળી તો એમાં એવી જ રીતે છે જેનું નામ અબ્દુલ હોય એના કંપની શેર મંજૂર કરી દેશે અને જેનું નામ જાફરભાઈ હોય એને શેર મળે ખરા અને નોય મળે ત્રીજી રીત છે શેરની સંખ્યા પ્રમાણે સંખ્યા એટલે શું તો મેં તમને કીધું કે 5 કરોડ શેર કંપની પાસે છે કંપની પાસે વધારે શેર નથી 5 કરોડ રૂપિયાના શેર છે પરંતુ અરજી મિત્રો કેટલાની આવી 10 કરોડ રૂપિયાની અરજી આવી તો કંપની શું કરશે શેરની સંખ્યા પ્રમાણે બધાને શેર આપશે તો હવે અબ્દુલભાઈ છે એને 100 શેર માંગ્યા
તો કંપની કેટલા આપશે ઓર્ડર આપશે કેટલા આપશે 50 લાખ પછી તો ભાઈ સાગરભાઈ છે આ સાગરભાઈએ 100 શેર માર્યા તો કંપની એને કેટલા આપશે 50 શેર આપશે પછી તો ભાઈ મગનભાઈએ 500 શેર માર્યા તો કંપની 500 શેરમાંથી કેટલા આપશે 250 બધાને અડધા અડધા શેર આપશે તો 10 કરોડની અરજી આવી બધાને અડધા 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 શેર આપે તો 5 કરોડના શેર થઈ જાય તો મિત્રો અહીં આપણે એ જોયું કે આ ત્રણ રીતથી શેરની વહેંચણી કરવામાં આવે તો શબ્દ એ હતો કે શેર વહેંચણી એટલે શું એ સમજવા માટે સૌથી પહેલા ફરીથી સમજાવું છું મિત્રો કે કંપની શેર વેચવા માટે શું કરશે તો વિજ્ઞાપન પત્ર એટલે કે અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપરની અંદર જાહેરાત કરશે તમે અને હું એટલે કે જાહેર જનતા જાહેરાત વાંચશે વાંચી અને શેર અરજી કરશે કંપની બધાની શેર અરજી ભેગી કરશે અને ભેગી કર્યા બાદ શેરની વહેંચણી અથવા તો શેરની ફાળવણી બે સમાનાર્થી શબ્દ જેવું છે શેર વહેંચણી અને શેર ફાળવણી કરશે કઈ રીતે કરશે કાકી ખોગો પ્રમાણે કરશે અથવા તો એબીસી પ્રમાણે કરશે બેમાંથી એક પણ રીતે ન કરે તો શેરની સંખ્યા પ્રમાણ હશે તો અહીંયા સુધી આપણે ત્રણ મુદ્દા સમજ્યા હવે ચોથો મુદ્દો છે શેર તો તો આપણે અત્યાર સુધીમાં એક શેરની કિંમત કેટલી છે એક શેર દીઠ ₹100 અને આપણે આઈપા કેટલા અરજી વખતે 10 જ રૂપિયા આઈપા તો હજી કેટલા રૂપિયા આપવાના બાકી વેરી ગુડ 90 રૂપિયા આપવાના કેવા છે બાકી તો કંપની હવે એમના ઉપર આપણી પાસે હપ્તા મળ્યો છે એટલે કે એક્ઝામ્પલ તરીકે અત્યારે આ 10મો મહિનો ચાલે છે કંપનીએ શેર બહાર પાડ્યા તો કંપની 11મા મહિનામાં પ્રથમ હપ્તો માંગશે પ્રથમ હપ્તો હપ્તે કેટલા રૂપિયા આપવાના આપણે 20 રૂપિયા એક શેર દીઠ 20 રૂપિયા આપણે 10 શેર ખરીદા હોય તો કેટલા આપવા પડશે 200 રૂપિયા રેડી એવી રીતે 12મા મહિનામાં બીજો હપ્તો આપવાનો ત્યારે એક શેર દીઠ 35 રૂપિયા એવી રીતે પહેલા મહિનામાં ત્રીજો હપ્તો આપવાનો ત્યારે એક શેર દીઠ 35 રૂપિયા તો ટોટલ કેટલા રૂપિયા થયા 35 ને 35 70 70 ને 20 90 10 ટોટલ 100 રૂપિયા થઈ ગયા પરંતુ આ 100 રૂપિયા મિત્રો એકી સાથે પેમેન્ટ કરવાનું નથી કટકે કટકે કરવાનું અરજી વખતે 10 રૂપિયા પ્રથમ હપ્તા બીજા હપ્તા અને ત્રીજા હપ્તા અલગ અલગ મૂડી આપવાની તો અહીંયા આપણે મુદ્દો સમજ્યા કે શેર હપ્તા એટલે શું તો ભાઈ કંપની શું કરશે તો ભાઈ કંપની નિશ્ચિત સમયગાળે પોતાની જાહેર જનતા પાસેથી અથવા તો શેર ધારકો પાસેથી નિશ્ચિત રકમનો હપ્તો લેશે એના આપણે શેર હપ્તા કહીશું હવે તો ભાઈ આપણે 100 એ 100 રૂપિયા ભરી દીધા એટલે આપણે 100 રૂપિયાનો એક શેર લીધો હતો અને 100 એ 100 રૂપિયા પૂરા કરી દીધા પરંતુ હવે આપણે આ કંપનીનો શેર રાખવો નથી મારે શેર વેચી દેવો છે મારે મેં કંપનીના 10 શેર ખરીદ્યા મારે 10 એ 10 શેર વેચી દેવો છે તો તમારામાંથી કોઈ એક સ્ટુડન્ટને શેર ખરીદવા છે તો શું કરશું ચાલો કયો તો રેગ્યુલર બાબત જેમ તમે તમારી સાયકલ બીજા વ્યક્તિને વેચી દીધો જેમ તમે તમારું ટુ વ્હીલ બીજા વ્યક્તિને વેચી દીધો જેમ આપણે આપણું મકાન કોઈ બીજા વ્યક્તિને વેચી દઈ એવી જ રીતે આપણે અહીંયા શેરની વહેંચણી કરશું તો આપણે આપણા શેર બીજા વ્યક્તિને વેચી દઈશું એટલે કે હું મારા 10 શેર તમને વેચી દઈશ તો હું તમને 10 શેર વેચી દઉં એને કહેવાય શેરની ફેર બદલી શું કહેવાય શેરની ફેર બદલી મારી પાસે હતા શેર હવે હું એ શેર તમને આપી દઉં તો એને શું કહેવાય શેરની ફેર બદલી હજી એક મહત્વનો મુદ્દો રહી ગયો જેનું નામ છે શેરની જપ્તી તો શેર જપ્તી એટલે શું તો ભાઈ મેં અરજી વખતે 10 રૂપિયા આપ્યા પ્રથમ હપ્તા વખતે 20 રૂપિયા એક એક શેર દીઠ આપી દીધા હવે મારી પાસે પૈસા છે નહીં કોરોનાના કારણે પૈસા છે નહીં તો મેં આ બે હપ્તા સમયસર ભર્યા નથી આ બે હપ્તા મેં ભર્યા નથી એ લોકોએ મને ઘણી બધી વાર કીધું કે મારી પાસે પૈસા જ ન છે તો મેં બે માંથી એક પણ હપ્તા ભર્યા નથી તો કંપની મારા શેર લઈ જશે એક્ઝામ્પલ તરીકે આપણે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈ એના ઉપર લોન હોય એના આપણે હપ્તા ભરવા પડે
વહીવટી સેક્રેટરીના કાર્યો હમણાં